કેમ છો મિત્રો? મજામાં. ગરમીની ઋતુ એકદમ ફૂલ બહારમાં ચાલી રહી છે અને બધા લોકો ત્રાહિમામ. એમાં ગુજરાત સાઈડમાં તો વધારે ગરમી છે, ત્યાં તો કોરી હવા બહુ આવે છે. મિત્રો, આ ગરમીમાં કઈ રીતે રહેવું એના વિશેનો તો એક અમુક વાત આપણે આગળ થઈ ગઈ હતી. તો અવારનવાર તમે ઠંડક માટેના ઘણા પ્રયોગો કરતા જ હશો. કોઈ ગોળ પલાળીને જે જૂનવાણીના હશે, બધાથી સારામાં સારો પ્રયોગ ગોળ પલાળીને એનું સવારના પાણી પીવું, પછી પાણી વધારે પીવું, પણ માપસરનું જ પીવું. જેમ તેમ પાણી પી પણ કરવું નહીં. પણ એક લીલું ખોપરું હોય ને, નારિયેળ આપણે જઈએ છીએ વધેરીએ છીએ હનુમાન દાદાના મંદિરે, એ પ્રયોગના નાના એનું કહેવું છે મારે કે તમારે એના નાના ટુકડા કરીને રાખવા. જે સ્ત્રીઓ છે થાકી જતી હોય, બહારથી પુરુષ આવતા હોય, બાળકો આવતા હોય, તો ફક્ત આ લીલું નારિયેળ જો તમે ચાવી ચાવીને ખાવાનો એક મુહાવરો રાખશો તો તમારે એસિડિટીમાં ખૂબ રાહત થશે, પચન પણ થઈ જશે, કબજિયાત નહીં રહે. કારણ કે નારિયેળમાં આમે રેસા ખાસા હોય છે અને ઠંડકવાળી વસ્તુ છે. લીલું નારિયેળ પચવામાં હલકું છે. પાણી થોડું આપણે દર્દીઓને લગભગ આપતા જોઈએ છીએ. તો જ્યારે પણ તમે આવો, બહાર બેઠા હો, કામ કરતા હો, તો એક નાનો ટુકડો મોંમાં નાખીને ચાવવાનો રાખો. તમે જેમ જેમ ચાવશો, લાળ સાથે તમારે અંદર જશે તો તમને એક ઠંડક ફિલિંગ થશે. આ પ્રયોગ ખૂબ સારો છે અને તમે કરો. એના માટે મેં કીધું પણ છે કે એના નાના ટુકડા કરીને જ રાખો, જેથી કરીને તમારે નારિયેળ તોડવાની, ટુકડા કરવાની જરૂર ના પડે. એક નાના બાઉલમાં ફિટ કરીને રાખો, જોઈએ તો ફ્રીજમાં રાખો, પણ તરત એક બે દિવસમાં એ નારિયેળનો ખલાસ કરવાનું રાખો. પડ્યું ના રાખો ફ્રીજમાં. આમ તો રખાય નહીં વસ્તુઓ બહુ, પણ એકાદ દિવસ માટે ઠીક છે. તો એના નાના નાના પીસીસ ઘરમાં બધાને કહીને રાખવાનું. જ્યારે તમે મૂડ થાય એક નાનો ટુકડો મોંમાં રાખી દેવાનો, જેથી કરીને નારિયેળથી પોષણ પણ મળે છે, એમાં ઓઇલ હોય છે, પેટને ઠંડક રાખે છે અને આપણા બધા દેવી દેવતાઓને પ્રિય છે. તો આ પ્રયોગ તમે જરૂરથી કરો. આ પ્રયોગ તમને ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અન્યને પણ કહો. અને બીજા એક સારા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.